હવે સમાચાર જોઈશું વિસ્તારથી। પાટણ શહેરમાં ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે નગરપાલિકાના વિરોધ પક્ષના સદસ્ય ભરત ભાટિયા દ્વારા નગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપર આક્ષેપ કર્યો છે કે ડિઝાસ્ટરનો પ્રી માનસૂન પ્લાન નિષ્ફળ ગયો છે। તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ નંબર રાખવામાં નથી આવ્યો કે લોકો પોતાની સમસ્યા જણાવી શકે, જેના અનુસંધાને પાલિકા વિરોધ પક્ષના 5 સદસ્યો અને વિરોધ પક્ષના નેતાઓ મળીને 2 નંબર જાહેર કર્યા છે, જે નંબર પર શહેરના લોકો વિડિયોગ્રાફી કરી વોટ્સએપ મારફતે વિસ્તારની સમસ્યા મોકલવા અનુરોધ કર્યો હતો। જે સમસ્યાને જાણ કોંગ્રેસ નગરપાલિકાના સદસ્યોને ધારાસભ્યને જણાવી તે સમસ્યાને દૂર કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે। નગરપાલિકાએ આટલી મોટી ચોમાસાની આગાહી હોવા છતાં પણ લોકો માટે કોઈ પણ નંબર જાહેર કરેલ નથી, તેથી અમે કોંગ્રેસ પક્ષના 5 સભાસદશ્રીઓ અને અમારા વિરોધ પક્ષના નેતાશ્રીને સાથે રાખીને અમે પાટણની પ્રજા માટે 2 નંબર જાહેર કર્યા છે। પાટણ શહેરમાં કોઈ પણ જગ્યાએ પાણી ભરાયા હોય, કોઈ પણ જગ્યાએ અન્ય તકલીફ હોય, કોઈ પણ જગ્યાએ તમારે વહીવટી કામની જરૂરિયાત હોય તો તમારે 15-15 સેકન્ડના વિડીયો અમારે 2 નંબર મોકલી આપવા માટે વિનંતી કરીએ છીએ, જેથી અમે પાટણના જાગૃત ધારાસભ્ય શ્રી ડૉક્ટર કિરીટભાઈ પટેલ, અમારા કોંગ્રેસ પક્ષના સંગઠનને સાથે રાખીને તેમજ પ્રેસ મીડિયાને માં ઉજાગર કરીને આપણી સમસ્યાનો વહીવટી તંત્રને જાણ કરીને નિકાલ લાવી શકીએ। જ્યારે નગરપાલિકાનું વહીવટી તંત્ર વેપારીઓને ધાકધમકીથી તિરંગા આપી શકતું હોય તો લોકોની ચિંતા કેમ નથી કરી શકતું, એ પણ એક પ્રશ્ન વેપારીમાં ઉઠવા પામ્યો છે।